नमस्कार बाळ मित्रों, आज आपणे धोरण 5 विषय आसपास पाठ 16 पाठ्यपुस्तकनुं संपूर्ण सोल्यूशन आ वीडियोमां जोईशुं। हजी सुधी तमे मारी यूट्यूब चेनलने सब्सक्राइब न कर्युं होय तो तेने सब्सक्राइब करो, वीडियोने लाइक करो अने तमारा जीवा बीजा मित्रों साथे जरूरथी शेर करो। चालो बाळको, हवे आपणे शरू करीए पाठ्यपुस्तकनुं संपूर्ण सोल्यूशन पाठ 16 स्वच्छता आपणुं काम। तो पहेलो मुद्दो छे स्वच्छता आपणुं काम। तो जो बाळको, तमे अहीं चित्रो जोई शको छो। तो पहेला चित्रमां अहीं कचरो साफ करी रह्या छे। बीजा चित्र में जाहिर स्थले रस्ता ऊपर सीढ़ीओ ऊपर साफ करी रहा है। तीजे चित्रे तो अहीं लोको गटरनु काम करी रहा है। चौथा चित्र में मकाननु चणतरनु काम करी रहा है लोको। तो हवे छे विचारो अने लखो, शुं तमारी आसपास आवा दृश्यो जोया छे? तो बाळको, आ प्रश्ननो उत्तर तमारे तमारी रीते लखवानो छे। तो हाँ, अमारा शहर आजूबाजू क्यारेय आवा दृश्य जोवा मळे छे? तो तमे नामा पण लखी शको छो, जो तमारा गाम अथवा शहेरनी आजूबाजू न जोवा मळे तो। हवे अहीं छे, तमे क्यारेय सफाई करनारा लोको विशे विचार कर्यो छे? उत्तर, हाँ, आ लोको विशे घणी वखत विचार आवे कि आ लोको आपणा माटे स्वच्छतानुं केवड़ुं मोटुं काम करी रह्या छे। जो आ लोको सफाई कार्य न करे तो घर आंगणुं काम शहेर गंदा थई जाय, ना छूटके आपणे जाते सफाई करवी पड़े। तो अहीं छे, दरेक जग्याની स्वच्छता राखवामां आपणी शुं जवाबदारी छे? उत्तर, देशना जागृति नागरिक तरीके आपणे खूब मोटी फरज बजावानी छे। जाहिर स्थळोए गंदगी करवी जोईए नहीं, आपणा घरनो कचरो कचरा पेटीमां ज नाखवो जोईए। आपणी आजूबाजूनी जग्या साफ अने स्वच्छ राखवी जोईए। घर होय, सोसायटी के शेरीना चौकमां कचराना ढगला न भरवा जोईए। कचरो हमेशा कचरा पेटी में ज नाखवो जोईए। शौचालयनो उपयोग कर्या बाद तेमां पूरतुं पाणी रेड़वुं जोईए, तेने गंदा न राखवा जोईए अने साफ सफाई करनारने मदद करवी जोईए। अहीं छे, सफाई कामदारो सफाईनुं काम न करता होत तो विचारो। सफाई कामदार जो सफाई न करे तो आपणा घर रोड रस्ता ऊपर कचराना ढगला थई जाय, आजूबाजू गंदगी फैलाय, रोगचाळो थवानी शक्यता वधी जाय। आपणे आजूबाजू सफाई कार्य आपणे जाते ज करवू पड़े। जाहिर स्थळमां गंदगीनुं प्रमाण वधी जाय, जाहिर स्थळोनी सफाई थाय नहीं, गाम शहेरोमां रोगचाळो फैलाय अने लोकोनुं आरोग्य जोखमाय। જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જોવા મળે, ચાલતી વખતે નાક આડો રૂમાલ રાખવું પડે। લખો, તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે વાત કરો તો જો બાળકો, તેઓ ક્યારથી આ કામ કરે છે? તો તેઓ લગભગ છેલ્લા ખાલી જગ્યા વર્ષથી કામ કરે છે। તો તમારે પૂછીને ભરવું જોઈએ તેઓ કેટલું ભણ્યા છે। તો અહીંયા તેઓ ફક્ત ખાલી જગ્યા ધોરણ સુધી ભણેલા છે, 5, 3, 4, 5, 6 તમે જેટલું લખવું હોય એ પૂછીને ભરવું જોઈએ, અહીંયા પૂછીને લખવું જોઈએ। તો તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્નો કર્યા હતા? તો આ પણ તમારે પૂછીને કરવું જોઈએ, બરાબર। પછી બીજા બધા એવા જ પ્રશ્નો છે કે તેમના સંતાનો શું કરે છે,
આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે પૂછીને લખવાના છે. તો બાળકો, હવે અહીં છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચે આપેલા ચિત્રમાંથી કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે પાંચ કામની યાદી બનાવો. તો જુઓ બાળકો, અહીં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે જેમાં લોકો અલગ અલગ પ્રકારના કાર્ય કરી રહ્યા છે. તો આપણે ઉત્તર લખીશું કે આપેલા ચિત્રનું અવલોકન કરતાં આમ મુજબ કામો થઈ રહ્યા છે. જો બાળકો, આ ચિત્રમાં કરિયાણાની દુકાન છે, પછી જેમાં અનાજ કરિયાણું વેચવું, બસ ચલાવી, ગાય દોહવી, ખેતી કામ કરવું, દિવાલ પર રંગો રંગાણ કરવું, બાળકોની સાર સંભાળ રાખવી, ડ્રોઈંગ દોરવું, મીઠાઈ ફરસાણ બનાવવું, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, શાકભાજીનું વેચાણ કરવું, લારી ભરીને સામાન વેચવો, સાયકલ ચલાવવી, કપડાને ઇસ્ત્રી કરવી, શાળામાં બાળકોને અભ્યાસ કરાવવો, કમ્પ્યુટર ઉપર ટાઈપ કરવું, ટ્રાફિકનું ધ્યાન રાખવું, પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, હોટેલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, કચરો ભેગો કરવો અને રેકડી ઉપર ખાવાની વસ્તુ વેચવી, માથા ઉપર સામાન ઉપાડવો અને ચોકી કરવી વગેરે. અહીં છે ઉપરના ચિત્રમાંથી તમને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા પાંચ કામ કરવામાં પસંદ કરશો, શા માટે? તો બાળકો, આનો ઉપયોગ તમારી રીતે લખવાનો છે, એટલે કે તમને જે પાંચ કામ કરવા હોય એ લખવાનો છે. અહીં મારા રીતે ઉત્તર લખેલો છે, હું આ પાંચ કામ કરીશ. કપડાને ઇસ્ત્રી કરવી, કારણ કે ઇસ્ત્રી કરેલા કપડાં સુંદર લાગે છે અને પહેરવા પણ ગમે છે. શાળામાં બાળકોનું ભણાવવાનું, જીવનમાં પ્રગતિ કરવા અને પૈસા કમાવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, એટલે હું બાળકોને ભણાવીશ. ખેતી કરવી, ખેતી કરવાથી શાકભાજી અનાજ બજારમાંથી વેચાતું લેવું પડતું નથી. પછી કમ્પ્યુટર ઉપર કામ કરવું, અત્યારના ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર કામ કરવું ખૂબ ગમે છે. અને સફાઈ કરવી, એટલે કે સ્વચ્છતા જાળવવા માટે સફાઈ જરૂરી છે. તો પાંચ કામ, ઇસ્ત્રી કરવી, ભણાવીશ, ખેતી કરવી, કમ્પ્યુટર ઉપર કામ કરવું અને સફાઈ કરવી. તો તમારે તમારી રીતે ઉત્તર લખવાનું છે. આગળ છે, ઉપરના ચિત્રમાં દર્શાવેલ તમામ કામ કઈ રીતે ઉપયોગી છે? તો નંબર એક, ગાય દોહવી તો દૂધ મેળવવા માટે જરૂરી છે. તેમાંથી દૂધ, દહીં, માખણ તૈયાર કરવામાં આવે છે. અનાજ કરિયાણું વેચવું, ગામ લોકોની જીવન જરૂરી સામગ્રી મળી રહે તે માટે. બસ ચલાવી, મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા માટે. ખેતી કરવી, અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે મેળવી શકાય તે માટે. સફાઈ કરવી, ઘર આજુબાજુ સ્વચ્છતા જળવાય તે માટે. શાળામાં બાળકોને ભણાવવા, બાળકોને ભાષા, ગણિત, વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન આપવા માટે. હાથલારી ચલાવવી, માલ સામાનની હેરફેર કરવા માટે. બાળકોની સાર સંભાળ રાખવી, બાળકને ઉછેરવા માટે. દિવાલ ઉપર રંગકામ કરવું, દિવાલને આકર્ષક અને ટકાઉ બનાવવા માટે. કપડાની ઇસ્ત્રી કરવી, ઇસ્ત્રીવાળા કપડાં પહેરવાથી એ વ્યવસ્થિત દેખાય તે માટે. લારીમાં સામાન વેચવો, ગુજરાન ચલાવવા માટે. સાયકલ ચલાવવી, વ્યાયામ થાય અને પ્રદૂષણ ઉત્પન્ન ન થાય તે માટે. ચિત્ર દોરવું, ચિત્ર દોરી પૈસા કમાવવા અને ઘરની દિવાલોને સુશોભિત કરવી. મીઠાઈ ફરસાણ વેચવું, શુદ્ધ શાકાહારી મીઠાઈ બનાવી આજીવિકા મેળવવી. ઓફિસે જવું, વિવિધ કામ કરી રોજગારી મેળવવી. કચરો એકઠો કરવો, ઘરે ઘરે જઈ કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવો.
કચરામાંથી પ્લાસ્ટિક મેળવવું, તો પ્લાસ્ટિક વીણી તેનો ફરીવાર ઉપયોગ કરી શકાય તે માટે, દર્દીનો ઈલાજ કરવો, બીમાર વ્યક્તિને સાજા કરી શકાય તે માટે, રસ્તાઓની સફાઈ કરવી, ગામ શહેરની સ્વચ્છતા જાણવી શકાય તે માટે, ગટર સાફ કરવી, રોગજાળો અટકાવવા માટે, ટ્રાફિકનું નિયમન કરવું, તે વાહન વ્યવહાર સારી રીતે ચાલી શકે તે માટે. આગળ કમ્પ્યુટર ઉપર કામ કરવું, તો ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન બેન્કિંગ, સમાચાર પુસ્તકો વાંચવા માટે, પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, લોકોને ઉપયોગી થાય તેવી શોધ કરવા માટે, હોટલમાંથી ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવો, હોટલમાં આવતા ગ્રાહકોને વ્યવસ્થિત ભોજન કરાવી શકાય તે માટે, કચરો એકત્ર કરવાની ગાડી ચલાવવી, કચરા પેટીમાંથી કચરો એક ભેગો કરી યોગ્ય નિકાલ કરવા માટે, રેકડી ઉપર ખાવાની ચીજ વસ્તુ વેચવી, સ્વાદના શોખીન લોકોને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે, માથા ઉપર સામાન ઉંચકવો, ભારે સામાનની હેરફેર કરી શકાય તે અશક્ય વ્યક્તિઓને મદદરૂપ થવા માટે, ચોકીદારી કરવી, તો વિવિધ સ્થળોએ લોકોના જાનમાલનું રક્ષણ કરી શકાય તે માટે. આગળ છે ચર્ચા કરો, લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, કેમ? તો દરેક લોકોને સરકારી કચેરીઓમાં નોકરી કરવાનું ગમે છે, કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે, ખૂબ જ મહેનતનું કામ હોતું નથી, અન્ય લોકો આપણને માનની નજરથી જુએ છે. અહીં છે અનુમાન કરો, જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય? જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય? ઉત્તર, જો સફાઈ કાર્ય ન થાય તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય, ગંદકીમાં વધારો થાય અને રોગચાળો ફાટી નીકળે, કચરામાંથી દુર્ગંધ આવે, કચરો સળવાથી લોકો રોગના ભોગ બને, શાળા કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની જાય. અહીં છે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો, જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દો. તો અહીં છે કચરો સાફ કરવા માટે યાંત્રિક વાહનોનો ઉપયોગ કરી શકાય, ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કરી કચરા પેટીઓમાં રાખી શકાય, કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન શકાય અને ખાતર બનાવી શકાય. તો જો બાળકોએ ચિત્ર દોરવાના છે તો અહીં નમૂના મૂકેલા છે, તમે જોઈ શકો છો, અહીં નમૂના મૂકેલા છે. કહો, ગાંધીજીએ અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? ગાંધી બાપુ વિચારતા હશે કે આપણું કામ આપણે જ કરવું જોઈએ, જો આપણે ગંદકી સાફ કરશું તો બીજા લોકોને આ કામ કરવું નહીં પડે, એટલે તેણે સાબરમતી આશ્રમથી તેની શરૂઆત કરી અને ગાંધીજી અને તેના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા લાગ્યા. ત્યાં સુવિધાનો અભાવ હતો, ત્યાં તેમણે શૌચાલયની સફાઈ કરવાનું કામ શરૂ કર્યું. જો આપણે આ કામ કરશો તો લોકો પણ આ કાર્ય કરતા થશે, લોકોમાં બદલાવ આવશે. ગંદકી ઉપાડવાનું કામ એ જ એક જ જાતિના લોકોનું છે, એવો વિચાર મનમાંથી નીકળી જશે, એટલે ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. અહીં છે, તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાને મુશ્કેલીઓને હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો. જો બાળકો તો જો બાળકો
દરેકના વિસ્તારમાં કોઈ કોઈ સેવાભાવી વ્યક્તિ તો હોય જ, એટલે દરેક બાળકે પોતાની રીતે તેનું નામ અને તેમની મદદ વિશે નોંધ કરવી જોઈએ. જાણે કે ઉદાહરણ તરીકે આપણી શેરી અથવા સોસાયટીમાં અમારા ગામમાં ખાલી જગ્યા ભાઈ કોઈ પણ માણસને મુશ્કેલીના સમયમાં પહેલાં દોડી જઈ તેમને મદદ કરે છે. તેઓ ગામની સફાઈ હોય, કુદરતી આપત્તિ હોય અને લગ્ન પ્રસંગ હોય એટલે જાહેર ફંક્શન હોય ત્યારે અન્નનો બગાડ ન થાય અને ભૂખ્યાને ભોજન પૂરું પડે તેવા કાર્ય સતત કરતા હોય છે. તો એ ભાઈનું નામ તમારે લખવાનું છે. આગળ છે, ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોથી એક હો તો તમે શું કર્યું હોત? જો હું આશ્રમમાં આવ્યો હોત તો તો આશ્રમના બધા જ નિયમોનું પાલન કરત અને સફાઈની કામગીરી પણ હું ખુશી ખુશી સ્વીકારી લેત. આગળ છે, તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય સાફ કોણ કરે છે? હા, અમારે ઘરે શૌચાલય છે જે ઘરની બહાર છે, સુંદર છે, અથવા ઘરની અંદર છે જેની સફાઈ મારી મમ્મી કરે છે. ક્યારેક મોટી મોટી બહેન પણ મદદ કરે છે. આપણા ઘરે સફાઈ કર્મચારી આવી સફાઈ કરી જાય છે. તો જો બાળકો, મેં તમને ઉદાહરણો આપ્યા, હવે દરેકના જવાબ અલગ અલગ હોઈ શકે. ગામના ગંદા શૌચાલય તરફથી લૂંટો લઈ આવતા માણસે માદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? ઉત્તર, ગામના ગંદા શૌચાલય તરફથી લૂંટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે દુર્વ્યવહાર કર્યો. તેણે આમાં ખૂબ જ ગંદકી કરી છે, તમે સાફ કરો. લોટાવાળા ભાઈ અને લોકો એવું માનતા હતા કે આ શૌચાલયની સફાઈ કરવાનું કામ ગાંધી બાપુ અને તેમના સાથી મિત્રનું છે, અમારી એમાં કોઈ ફરજ નથી. અહીં છે, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે તમે કેવું વર્તન કરશો? લખો, શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિ સાથે અમે સારું વર્તન કરશું, તેમની સાથે ભેદભાવ રાખશું નહીં, તેના પ્રત્યે ઘૃણા કરશું નહીં. આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ. મળવા જેવા માણસ. અહીં છે કે શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો અને તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? જો બાળકો, અહીં એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, બાળકો જાતે લખશે અને શિક્ષકે ઉદાહરણ આપવું જોઈએ. તો અમારે ત્યાં જગુભાઈ જેવા એક ખાલી જગ્યા છે. તે ખાલી જગ્યા ધંધો કરે છે, પોતાના કામમાં ખૂબ જ ચોકસાઈ રાખે છે, તે સ્વચ્છતાના આગ્રહી છે, ગામ લોકોની અને ગામની સેવા કરવા માટે હરદમ તત્પર હોય છે. ગામ કે પંચાયતના કોઈ પણ કામ કાર્ય કરવું હોય તો સલાહ લેવામાં આવે છે. તેમણે શેરીએ શેરીએ કચરાપેટી મુકાવી છે. દરેક વ્યક્તિ કચરો કચરાપેટીમાં જ નાખે છે. તેમણે પોતાનું ગામ ગંદકી મુક્ત બનાવડાવ્યું છે. તેમના પુત્ર અને પુત્રીઓ ખૂબ સારો વ્યવહાર કરી રહ્યા છે. જગુભાઈ પાસેથી આપણને સ્વચ્છતા, ચોકસાઈ, સદભાવના જેવા ગુણો શીખવા મળે છે. અહીં છે, કહો, શાળાની સફાઈ કોણ કરે છે? સાની સાની સફાઈ કરવામાં આવે છે? તો જો બાળકો, દરેક શાળાનો જોબ અલગ અલગ હોઈ શકે. અહીં એક ઉદાહરણ આપેલું છે, શાળામાં સફાઈ કામદાર બહેન અથવા કામદાર ભાઈ કરે છે. તેઓ શાળાના વર્ગખંડો, મેદાન, ઓસરી,
સેનિટેશનની સફાઈ કરે છે અથવા અમારી શાળામાં સફાઈ શાળાના બાળકો કરે છે. આગળ છે, શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? ઉત્તર, ઉત્તર અમારી શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોય એટલે બધા બાળકો સફાઈ કરે, અથવા અમારી શાળા મોટી અને બાળકોની સંખ્યા વધુ હોય એટલે અમારી શાળામાં ટુકડી મુજબ ધોરણ 5 થી 8ના બાળકો અલગ અલગ દિવસે શાળાની સફાઈમાં જોડાય છે. તમે શાળામાં કયા સમયે સફાઈ કરો છો? ઉત્તર, અમે શાળાની સફાઈ શાળા શરૂ થતાં પહેલાં 15-20 મિનિટ પહેલાં સફાઈ કરીએ છીએ. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? મારી શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંયુક્ત ટીમ છે, તેમણે દરેક પ્રકારની સફાઈનું કાર્ય કરવાનું હોય છે. અહીં છે, તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો દરેક બાળકો પોતાના ઘરે નીચે જેવા કામ કરતા હોય છે, જે લાગુ પડતા હોય તે બાળકો લખી શકે છે. હું આ મુજબ ઘરના કામ કરું છું. ઘરનું સફાઈ કામ, કચરો કચરાપેટીમાં નાખવાનું કામ, દાદા દાદીને મંદિરે લઈ જવાનું કામ, ધોયેલા કપડાંને યોગ્ય રીતે સંકેલવા અને મૂકવા, બૂટ ચંપલ સ્ટેન્ડમાં ગોઠવવા, મમ્મી પપ્પા દાદા દાદી જે કામ સોંપે તે કરવાનું, ઘરમાં જરૂરી વસ્તુઓ શેરીની દુકાનમાંથી લઈ આવવાની, ગાય ભેંસ બકરી ધોવી, કચરા પોતા કરવા અને કપડાં વાસણ ધોવામાં મદદ કરવી. આગળ છે, શું છોકરાઓ અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? ના, કામ સરખા આવતા નથી. આપણા સમાજમાં બંનેને અલગ અલગ કામની જવાબદારી નાનપણથી જ સોંપવામાં આવે છે. છોકરાઓને ઘરની બહાર કાર્યો સોંપવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓને ઘરના કામની જવાબદારી સોંપવામાં આવે છે. પુરુષે રૂપિયા કમાવવા, વેપાર ધંધાની જવાબદારી હોય છે, જ્યારે સ્ત્રીઓને ઘરના કુટુંબમાં વ્યક્તિઓને સાચવવાની જવાબદારી હોય છે. અત્યારના આધુનિક યુગમાં દરેક ક્ષેત્ર સ્ત્રીઓ પણ પુરુષ સમૂહ વડી બને છે. પુરુષો જેવા જ જવાબદારીના, સાહસના, નેતૃત્વ કરવાના જેવા અનેક કાર્યો કરે છે. શું તમે આમાં કોઈ બદલાવ માંગો છો કે કેવા પ્રકારના? હા, હું થોડાક બદલાવ કર લાવવા માંગુ છું, જેમાં દરેક કુટુંબમાં છોકરા છોકરીનો ભેદભાવ વગર બંને સમાન કામની સરખી જવાબદારી સોંપવી જોઈએ, દરેકને સમાન તક મળવી જોઈએ. ચર્ચા કરો, શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? ઉત્તર, સમાજની અંદર બધા કામને એક સરખી રીતે જોવામાં આવતા નથી. નોકરી કરતા હોય તેમને લોકો માનથી જોતા હોય છે. દાડિયા, મજૂર, સફાઈ કરનાર જેવા લોકોને એમ એટલું માન આપતું નથી, એટલે આ બાબતમાં થોડાક ફેરફારની જરૂર છે. દરેકને ઓફિસ નોકરી મળવાની નથી, પોતાની આજીવિકા માટે કોઈ પણ કાર્ય કરવાનું હોય છે, તેમાં નાનપ અનુભવી જોઈએ, નહીં એવું મારું માનવું છે. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. સ્વચ્છતા માટે લોક જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સ્વચ્છતા રાખવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપવું જોઈએ. ગામ શહેરમાં જાહેર સ્થળોએ સ્વચ્છતા અંગેના સ્લોગન લખવા જોઈએ.
સ્વચ્છતા અને આરોગ્ય બાબતે નાટકો, શેરી નાટકો, ભવાઈ ભજવીને જાગૃતિ ફેલાવવી જોઈએ. કચરો એઠવાડ ગમે ત્યાં ન નાખતા કચરાપેટીમાં નાખવાનો આગ્રહ કરવો જોઈએ. તેમાં ન નાખવામાં આવે તેને દંડ પણ કરવો જોઈએ. તમે શાળામાં જ સફાઈની કામગીરી કરો છો કે ઘર પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? ઉત્તર: શાળા અને ઘરે બંને જગ્યાએ સફાઈની કામગીરીમાં સફાઈ જાળવવા મદદ કરું છું. તો બાળકો, હવે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 153 પર આપણે શું શીખ્યા આપેલું છે તો તેના આધારે અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે. ગાંધીજી કહેતા હતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો દરેક વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે? ઉત્તર: ગાંધી બાપુ કહેતા કે મુજબ સૌ કાર્ય કરે તો સમાજમાં ક્યાંય ઊંચાની નીચના નાત જાતના સ્ત્રી પુરુષોના ભેદભાવમાં બદલાવ લાવી શકીએ. જો બધા લોકો બધા જ પ્રકારના કામ કરે તો સોનામાં સુગંધ ભળે. ઘરમાં તમારા કપડાં, પુસ્તકો અને રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ન રાખો તો શું થાય તેની ચર્ચા કરો. ઘરની અંદર પુસ્તકો, કપડાં અને રમત રમવા માટેના સાધનો વ્યવસ્થિત ન રાખવામાં આવે તો બધું અસ્તવ્યસ્ત દેખાય. જ્યારે જરૂર પડે ત્યારે સહેલાઈથી મળે પણ નહીં. વારંવાર બધી વસ્તુઓ શોધવી પડે, સમય પણ બગડે, નવી ખરીદી કરવી પડે અને ખર્ચ થાય. તો બાળકો, અહીંથી આપણા પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે. આગળના વિડીયોમાં આ જ રીતે હું બધા જ પાઠોના સોલ્યુશન લઈને આવતી રહીશ અને તમે જોતા રહેજો. ધન્યવાદ.